આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, હંમેશા કોઈ પણ કામ પ્રસન્નતાથી કરો. એટલે કે કામનો બોજો તમારા ઉપર છે અને કામનો બોજો તમને તકલીફ કરે છે એમ નહીં, પણ કામ હંમેશા પ્રસન્નતાથી જ કરવું જોઈએ. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક માણસ કોઈ પોતાના ગામથી એ ટ્રેનની અંદર કોઈ એક બીજા ગામ જવા માટે નીકળે છે. એની પાસે વજનદાર બેગ હોય છે, સ્ટેશને ઉતરે છે અને એને એમ થાય છે કે આ બેગ કોણ ઉપાડશે. ત્યાં મજૂરો હતા, પણ મજૂરો આવડી મોટી બેગને જોઈ અને એમ થયું કે આપણે એવો નથી ઉપાડવું. એક દુબળો પાતળો માણસ આવ્યો કે સાહેબ હું આ બેગ ઉપાડી લઉં. એટલે એણે જોયું કે આ તો દુબળો પાતળો માણસ છે, આવડી મોટી બેગ કેમ લેશે, અને મારે તો બહુ દૂર જવાનું છે, અને જો એ બેગ લઈ શકશે અને કદાચ એના ઉપર કાંઈ તકલીફ પડે તો એને મારે કામ આપવું નથી. એટલે થોડીક વાર આજુબાજુ જોયો, પણ કોઈ મજૂર આવતો જ નહોતો. એટલે ફરી વાર પહેલાં એમ કીધું કે સાહેબ હું આ બેગ ઉપાડી લઉં. ત્યારે સાહેબે એમ કીધું કે બીજો કોઈ રસ્તો નથી. એટલે એને પૂછ્યું કે તું આ બેગ ઉપાડી શકીશ? તો કે જિંદગીભર મજૂરીનું કામ કર્યું છે અને ગમે તેવી બેગ હોય તો પણ હોય પડ્યું, પણ એ કે તારું શરીર તો જો એ કે દુબળું પાતળું છે, આટકા દેખાય તો કે એમાં કાંઈ ન થાય છે. તો કે લે ઉપાડ લે. એણે બેગ માથે લઈ લીધી અને ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા એને એમ થયું પેલા સેટને કે આ કદાચ પડી જશે, આવડી મોટી બેગ ઉપાડી નહીં શકે. અને એનું ધ્યાન તો માત્ર ને માત્ર એ મજૂર ઉપર જ હતું. અને આગળ હાલતા હાલતા છેલ્લે એના જ્યાં લઈ જવાના હતા ત્યાં સુધી લઈ જાય છે. કાંઈ તકલીફ પડતી નથી, મજૂર પડતો પણ નથી અને કંઈ તકલીફ પણ નથી પડતી. અને ત્યાં પહોંચ્યા પછી એ સેટ એ મજૂરને પૈસા આપે છે, થોડાક વધારે આપે છે. ત્યારે મજૂર એમ કહે છે કે મારે વધારે પૈસા નથી લેવા, જે મારી મજૂરી છે આટલી જ છે. ત્યારે એના સેટ પૂછે છે કે તમે આટલું બધું વજન કેવી રીતે ઉપાડી શકો? ત્યારે એમ કહે છે કે મેં મારી જિંદગીમાં હું જ્યારે નાની ઉંમરનો હતો ત્યારથી મજૂરી કરું છું, અને મજૂરી છે એ કરું, અને એની અંદર કોઈ પણ વસ્તુ ઉપાડવાની હોય ત્યારે એને હું કોઈ કામ છે, કોઈ અઘરી વસ્તુ છે, કોઈ તકલીફ થશે એવો કોઈ વિચાર કરતો નથી, અને માત્ર એક જ વિચાર કરું કે બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. એટલે મને ક્યારેય ભાર પણ લાગતો નથી, અને સાથોસાથ હું ગાતો 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 કોઈ પણ જગ્યાએ મારે પહોંચાડવું હોય તો પહોંચાડી શકું છું. ત્યારે સેટના મનમાં એમ થયું કે જિંદગીની અંદર કોઈ પણ માણસ જો પ્રસન્નતાપૂર્વક કામ કરે અને એ કામ જો બહુ અઘરું હોય, તકલીફવાળું હોય, મુશ્કેલ હોય, તો પણ એ કામ સારી રીતે થાય છે એમ સાબિતી આ મજૂરે આપણને આપી. મારે સૌ મિત્રોને કહેવું છે કે તમે વિચાર કરો કે આપણે કોઈ જોતાની સાથે એમ લાગે કે આ માણસ આ કામ પૂરું નહીં કરી શકે, તેમ છતાં પણ એ કામ પૂરું કરે છે. એની પાછળ એનો મનોબળ, મનોબળની સાથે એની પ્રસન્નતા, મનોબળની સાથે એને બોજો નથી લાગતો. અને જો બોજો લાયકા વગર તમે જો કામ કરો તો તમે ગમે તેટલા કલાક કામ કરો, ગમે તેવું અઘરું કામ હોય તો પણ તમને થાક પણ લાગતો નથી, કંટાળો પણ લાગતો નથી, અને તમને કામ કરવામાં બહુ મજા આવે છે. આપણને ખબર છે કે કેટલાક એકદમ સારા વિદ્યાર્થીઓ કલાકો સુધી વાંચે છે તો પણ એના મોઢા ઉપર કોઈ એવી રેખા નથી આવતી કે થાકી ગયા, અને કેટલાક વિદ્યાર્થી માત્ર કલાક દોઢ કલાક વાંચે કે થાકી ગયા હોય એ પ્રકારની વાત આવે છે. કેટલાક કોઈ પોતાની ફેક્ટરીમાં કામ કરતા હોય તો કલાકો સુધી કામ કરે તો એને અસર થાય નહીં, ભૂલી પણ જાય કે કેટલો સમય થયો, કારણ કે એમાં એની પ્રસન્નતા છે, એનો આનંદ છે, એને પોતાને મજા આવે છે. મારે સૌ આપણા ગ્રુપના મિત્રોને કહેવું છે કે મિત્રો, કામ કેટલું અઘરું છે એ અગત્યની વાત છે જ નહીં,
કામ કેટલું તકલીફવાળું છે અગત્યની વાત છે જ નહીં, કામનો બોજો કેટલો છે અગત્યની વાત નથી, પણ તમે એ કામ પ્રસન્નતાથી આનંદથી મોજથી જો તમે કરો તો તમને એનો બોજો કોઈ દી લાગતો નથી. એમ આપણને આ દુબળો પાતળો મજૂર બહુ લાંબા અંતર સુધી મોટી બેગ લઈ અને પહોંચાડી એ વખતે આપણને સંદેશો આપીશ. આપણે પણ આ વાત ધ્યાન રાખી કે આપણા દરેક કામને ખૂબ જ સારી રીતે મોજથી કરીએ તો આપણે જીવનમાં ખૂબ મજા આવશે. સૌને ધન્યવાદ.